హలో దర్శకు, హియర్ ఈస్ ద లివింగ్ లెజెండ్ మిస్టర్ జస్వంత్ భాయ్ కారెలియా అండ్ ఆల్సో టుగెదర్ విత్ నిర్మలాబెన్ కారెలియా హిజ్ వైఫ్. సో మిస్టర్ జస్వంత్ భాయ్ కారెలియా వాజ్ ఇన్ హిజ్ ఎర్లీ ఏజ్ విత్ బిఎస్ఎన్ఎల్, బట్ టుగెదర్ విత్ బిఎస్ఎన్ఎల్ హీ వాజ్ వర్కింగ్ ఫార్ డ్రామా అండ్ also television, as well as he was directing the dramas too. But now today the program is in fact we would like to have the real experience of Jaswant Bhai Karelia. What is your experience in the past, what you had observed and how you worked with the people, please let us know. તો જસવંતભાઈ, તમારો ભૂતકાળનો અનુભવ એઝ એ આર્ટિસ્ટ અને તમે જે જોયું જાણ્યું એ અમારા દર્શકોને જાણવાની ખૂબ આતુરતા છે, તો પ્લીઝ બોલો. હવે બોલો, તમારું કામ કેવી રીતે ચાલતું હતું, તમારી સાથે કયા કયા આર્ટિસ્ટો હતા, કોણ કોણ હતું તમારી સાથે? પરાશર ભટ્ટ, ઓકે, પછી જગદીશ પંડ્યા, હા, જગદીશ ત્રિવેદી, જગદીશભાઈ ત્રિવેદી, પંડ્યા સાહેબ, જગદીશ દવે, અને એ લોકોની સાથે તમે ઘણું કામ કર્યું છે. હા, ઘણું કામ. અચ્છા, કયા પ્રકારનું કામ કરતા હતા તમે? ડિરેક્શન કરતા હતા? ના, હું એક્ટિંગ કરતો હતો. ઓ, તો જસવંતભાઈ કારેલિયા વોઝ એક્ટિંગ with many different colleagues. તો જસવંતભાઈ, અત્યારના જે કલાકારો છે અને ત્યારની તમારી જે કલા હતી, એક્ટિંગ હતી, એમાં તમને શું ડિફરન્સ લાગે છે આજના જમાનામાં? બહુ બહુ ડિફરન્સ નથી બેન, એક જ છે. અચ્છા, છતાં પણ ત્યારનો અનુભવ તમારો કેવો હતો? ઇવન તો રાજા રામ મોહન રાય વિશે તમે શું કહી રહ્યા? There was a ecosystem of sati in India. He supported his argument by producing the taxes against the practice of Kshatri. This was his greatest service in India. Okay. Great experience, great thought. Also, one more thing I would like to know is that કે તમે જ્યારે એક્ટિંગ કરતા હતા તો કોઈ ડ્રામા વગેરે તમને યાદ હોય તો નામ બોલી શકશો? કયા કયા ડ્રામા તમે કરતા હતા? દર્શકો, જસવંતભાઈ કારેલિયા ની એક્ટિંગ તો ઘણા વર્ષો પહેલા ની, તમે કોઈ પણ એક ડાયલોગ પર થોડીક એક્ટિંગ કરીને બતાડી શકો? ના ના, હવે એમને કરી રાખો. ઓકે ઓકે. તો દર્શકો, જસવંતભાઈ કારેલિયા અત્યારે તમારી એજ કેટલી હશે? 31 માં મારો જન્મ. 31 માં? તો 85. જસવંતભાઈ કારેલિયા અત્યારે લગભગ 85 યર્સ ઓલ્ડ છે, અને થોડું ઘણું એમને જેટલું યાદ હતું એટલું તમારી સમક્ષ અમે રજૂ કરવાની પૂરી કોશિશ કરી છે. તો તમે નિર્મલાબેન કારેલિયા, એમની વિશે તમને જે થોડું ઘણું યાદ છે તે પ્લીઝ અમારા દર્શકોને જણાવવાની કૃપા કરશો. અકાદમી છે ત્યાંથી શરૂ કર્યું એમને, ત્યાં એમને ટ્રેનિંગ લીધી બધા, માર્તણ ભટ્ટ, ઉર્મિલાબેન ભટ્ટ,
માર્કંડ ભટ્ટ ઉર્મિલાબેન ભટ્ટ પાસે ટ્રેનિંગ લીધી. ઓકે દર્શકો, હા, અને ઉપરાંત એમને પછી બધા સ્ટેજ પર પ્રોગ્રામ આપેલા નાટ્ય. હા હા, એટલે જસવંતભાઈ કારેલિયાએ સ્ટેજ ઉપર નાટ્યના પ્રોગ્રામ આપ્યા હતા. ઓકે, એનું આપણે શેતલને કાંઠે ધન્ય સૌરાષ્ટ્ર ડ્રામા હતું. નમસ્કાર નમસ્કાર નમસ્કાર, કેમ છો? મજામાં? ઓ મિત્રો, આ છે જસવંત કારેલિયા અને હું છું શશિકાંત ગુંટલા બેંતોડી વિતરતી, અને આજે લગભગ 35 વર્ષ પછી અમારી મુલાકાત થઈ રહી છે, અને બહુ સદભાગ્ય છે મારું કે જૂની રંગભૂમિના બહોત પીઢ કલાકાર આજે તમારી સમક્ષ હાજર છે બેંતો ટીવી ઉપર. તે ઉપરાંત મારું કહેવું એમ છે કે અમે જે કાંઈ એક્ટિંગ શીખ્યા નાની મોટી, આજે અમે જે કાંઈ ટેલિવિઝનની દુનિયાની અંદર કે વેબની દુનિયાની અંદર આવ્યા છીએ તે એમના પ્રતાપે છીએ. આ ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું. તદઉપરાંત મારે એટલું જ કહેવાનું છે કે જસવંતભાઈ કારેલિયા એટલે એક ઇન્ડસ્ટ્રી, જસવંતભાઈ કારેલિયા એટલે એક લિવિંગ લેજન્ડ, અને જસવંતભાઈ કારેલિયા એટલે અમને એક જ વસ્તુ ખબર પડે કે ડ્રામા એટલે એમની પાસેથી શીખાય, એક્ટિંગ એટલે એમની પાસેથી શીખાય, અને એક્ટિંગ કરતા કરતા એમણે અમને એવા એવા રસ્તાઓ બતાડ્યા કે એક્ટિંગની ખૂબીઓ શું છે, એક્ટિંગની અંદરમાં તમે ક્યાં નબળા પડો છો, તમારી ડાયલોગ ડિલિવરી કેવી હોવી જોઈએ, અને એ ઉપરાંત એને એટલી એટલી વસ્તુઓ અમને શીખડાવી છે કે દોસ્તો આજે અમે જે કંઈ કરી રહ્યા છીએ તે જસવંતભાઈના હિસાબથી જ કરી રહ્યા છીએ. મિત્રો, અમને ખૂબ આનંદ થાય છે કે આજે હું રાજકોટમાં છું, મુંબઈથી હું આવ્યો છું, અને અત્યારે હું જસવંતભાઈના ઘરે ખાસ આવ્યો છું એમને મળવા માટે અને એક નાનો ઇન્ટરવ્યૂ લેવા માટે. બા પણ હાજર છે, અને ખૂબ આનંદ થયો કે આજે અમારી લોકોની મુલાકાત થઈ. મિત્રો, મને હું એમને છોડીશ નહીં, મારે એમની પાસેથી એમની એક કોઈ પણ ડાયલોગ ડિલિવરી એક્ટિંગ જોવી જ છે અત્યારે, અને મારે જોવી જ છે. જસવંતભાઈ, હું નહીં છોડું, નથી યાદ આવતું ભાઈ, કોઈ પણ વસ્તુ તમે બોલો. રાજા રામમોહન રાય એપ્લિકેશન ટુ ડિક્લેર ધ કસ્ટમ રાઇટ, હી સપોર્ટેડ ધ આર્ગ્યુમેન્ટ બાય પ્રોડ્યુસિંગ ધ ટેક્સિસ અગેન્સ્ટ ધ પ્રેક્ટિસ સ્ટ્રેટેજી ધીસ વોઝ ઇન્ડિકેટર સર્વિસ. ઓલ રાઇટ. હવે જસવંતભાઈ, આકાશવાણી રાજકોટની અંદર ભાગ લીધો છે, તમારી સાથે અનેક કલાકારોએ ભાગ લીધો છે, રમેશ મહેતા, નારાયણ રાજગોર, ઉપેન્દ્ર ત્રિવેદી, આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા કેટલા લોકોની સાથે તમે કામ કર્યું છે. તદુપરાંત તમે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. ના, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અંદર થોડોક સમય તમે આવ્યા છો એ મને યાદ છે, અને તમે ગુજરાતની અંદરમાં જેટલા પણ નાટકો થતા, કોલેજોની અંદરમાં નાટકો થતા, એ બધાનું ડાયરેક્શન કર્યું છે, એવું કેમ ભૂલી શકું? હવે મને ખ્યાલ છે તમારી ઉંમરના કારણે હવે તમને થોડુંક ઓછું યાદ આવી રહ્યું છે, પણ છતાં પણ ઈચ્છા તો એ જ છે કે કોઈ એકાદો એવો ડાયલોગ બોલો, દમદાર ડાયલોગ, કે જેમાં મારા બેલઝોના પ્રેક્ષકોને જોઈને આનંદ આવી જાય. પણ ઈ બોલે તો ખરો, એ સિવાયનો બીજો કોઈ ડાયલોગ ગુજરાતી ના, અથવા તો બીજો કોઈ દામુ સાંગાણીનો હાસ્યનો કોઈ ડાયલોગ કોઈ યાદ આવતો હોય તો? ના, ચલ ચલ રે નવજવાન, ચલ ચલ રે નવજવાન, જેના મેરા માન માન સંત જોવાદાર સંત સંજાય. વાહ, અને ખૂબ આનંદ થયો તમને મળીને, કેટલા વર્ષો પછી આ મુલાકાત થઈ છે, અને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને હું ઈચ્છું છું કે મારા દર્શકોને, બેલઝોના દર્શકોને, તમે એક નાનકડો સંદેશ આપો કે એક્ટિંગ શીખવી એ આમ ખંડાની ધારે ચાલવા જેવું છે, પણ
અસલી હાસ્ય તમારું ફૂટ્યું, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. અને દર્શકોને એ પણ બતાવો કે શશિકાંત ગુંટલા જસવંત કરેલિયા નીચે શીખ્યા છે, બસ તમારા આશીર્વાદ જોઈએ છે. અને તમારા આશીર્વાદ લઈને આજે હું અહીંયાથી વિદાય લઈ રહ્યો છું. બેલજો ટીવી, હિયર ઇઝ શશિકાંત ગુંટલા, હિયર ઇઝ જસવંત કરેલિયા, લિવિંગ લેજન્ડ એન્ડ બા, એન્ડ વી ઓલ આર ટુગેધર હિયર ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા, એન્ડ વી આર સમવેર ઇન રાજકોટ ઇન હિઝ હાઉસ. વી રિયલી રિયલી એન્જોયડ, એન્ડ વી આર રિયલી રિયલી થેન્કફુલ ટુ હેવ અ પ્રેશિયસ ટાઈમ વિથ જસવંત કરેલિયા એન્ડ બા. થેન્ક યુ વેરી મચ.